ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. તમારે આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળવાની છે, તો ચાલો વાર્તા સાંભળીએ. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ એકસાથે રહેતા હતા. હરણ, સસલા, ચકલી, પોપટ, ખિસકોલીઓ આ બધા એકસાથે રહેતા હતા. એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું અને તે રડવા લાગ્યું. માં માં એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. તેને પોતાના ઘરે લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું હતું. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા. તેઓ કહેવા લાગ્યા કે આપણી વચ્ચે આ સિંહનું બચ્ચું રહે તો તે આપણા બચ્ચાને ભડકી જશે, એટલે કે ખાઈ જશે. તો ત્યારે વૃદ્ધ હરણે કહ્યું, તમે ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેણે જવાનું શરૂ કર્યું. તો તમને વાર્તા સાંભળવાની ગમી? તો મિત્રો, આપણે એક પ્રશ્નનો જવાબ શોધવાનો છે કે સિંહનું બચ્ચું ઘરે જશે કે નહીં. તે પ્રશ્નનો જવાબ આપણે શોધવાનો છે, તો ચાલો જોઈએ. તો સસલાએ કહ્યું, તે આવી રીતે ઘરે જશે નહીં, ઊભા રહો, મને જોવા દો. તેણે કોઈ શરારત તો નથી કરીને? એટલે સસલાએ કહ્યું કે મને ગણતરી કરવા દો. આપણે કુલ 240 હતા, તો શું આપણે 240 જ છે કે આ સિંહનું બચ્ચું કોઈ નાના બચ્ચાને ખાઈ તો નથી ગયું ને? એટલા માટે સસલાએ ગણતરી કરવાનું શરૂ કર્યું. તો ટીલુએ સસલા અને હરણ ગણ્યા. સસલા હતા 27 અને હરણ હતા 48. ત્યાર પછી વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી. પક્ષીઓ હતા 124 અને ખિસકોલીઓ હતી 38. આ રીતે વૃદ્ધ હરણ ગણતરી કરે છે. હવે વૃદ્ધ હરણ કરે છે કે ચાલો આપણે સરવારો કરી જોઈએ કે આપણે કુલ કેટલા થઈએ છીએ. તો ટીલુએ સસલા અને હરણની ગણતરી કરી. સસલા હતા 27 અને હરણ હતા 48. 27 10 48, આ બંને સંખ્યાનો આપણે શું કરશું? કુલ સંખ્યા જાણવા માટે સરવાળો. 7 માં 8 ઉમેરશું તો 15 નો 5, વધી પડી 1. એકમની વધી કોના સ્થાને જશે? દશકના સ્થાને. 1 ને 2 3 3 ને 4 7. તો ટીલુએ સસલા અને હરણની ગણતરી કરી તો 75 કુલ સંખ્યા આવી. હવે વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી છે. આપણે કુલ સંખ્યા ગણીએ. શું કરવું પડશે કુલ સંખ્યા જાણવા માટે? સરવાળો. 124 + 38, અહીં 100 ના ખાલી સ્થાનમાં શું મૂકી દઈશું? 0. બરાબર. દાખલા ગણવાની શરૂઆત કયા સ્થાનેથી કરીશું? એકમના સ્થાનેથી. 4 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 12. 12 નો બગડો વધી પડી 1. 1 ને 2 3 3 ને 3 6. 1 ને 0 1. કેટલી આવી કુલ સંખ્યા પક્ષીઓ અને ખિસકોલીઓની? 162. કેટલી આવી? 162. સસલા અને હરણ કુલ 75 થયા. પક્ષીઓ અને ખિસકોલીઓ કુલ 162 થયા. એટલે વૃદ્ધ હરણે કહ્યું, આપણે 240 હતા, તો હવે આપણે કુલ સંખ્યા જોઈએ કે શું આપણે 240 જ છે. તો એ કુલ સંખ્યા જાણવા માટે આ બંને સંખ્યાનો શું કરવો પડશે? પક્ષીઓ અને ખિસકોલીઓ, સસલા અને હરણનો આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરવો પડશે, ગણતરી કરવી પડશે ને. તો ચાલો, 162 પક્ષીઓ અને ખિસકોલીઓ પ્લસ 75 સસલા અને હરણ, 100 ના ખાલી સ્થાનમાં શું લખવાનું? 0. આપણે શોધવાની છે કુલ સંખ્યા. 2 માં 5 ઉમેરશું તો કેટલા થાય? 7. 6 માં 7 ઉમેરશું તો કેટલા થાય? 1. 1 નો તગડો વધી પડી 1.
એકને એક બે, બેને ઝીરો બે, એકને એક બે, બેને ઝીરો બે. કુલ સંખ્યા કેટલી આવી? 237. કુલ તેઓ કુલ 240 હતા, પણ ગણતરી કરી તો કેટલા આવ્યા? 237. તો સિંહનું બચ્ચું કેટલા પ્રાણીઓને ખાઈ ગયું હશે? કુલ 240 છે બરાબર ને, તો કેટલાને ખાઈ ગયું હશે? 237માં કેટલા ઉમેરીએ તો 240 થાય? 237માં આપણે કેટલા ઉમેરીએ તો 240 થાય? તમારો જવાબ એકદમ સાચો છે. કેટલા ઉમેરીએ? 3 ઉમેરીએ તો થાય 240. જોઈએ 237 પ્લસ 3 કરી જોઈએ બરાબર. 7માં 3 ઉમેરશું તો 10, 200 પડી પડી 8, 1 ને 3, 1 ને 3, 4, 4 ને 0, 4, 2 ને 0, 2 ને 0, 2. આવી ગઈ આપણા 240. કુલ સંખ્યા મળી ગઈ. તો સિંહનું બચ્ચું કેટલા પ્રાણીઓને ખાઈ ગયું છે? 3 પ્રાણીઓને ખાઈ ગયું છે. તો સિંહનું બચ્ચું ઘરે જશે કે નહીં જશે? અનુમાન કરો. સિંહનું બચ્ચું ઘરે જશે નહીં. આમ સિંહનું બચ્ચું 3 પ્રાણીઓને ખાઈ ગયું છે, તેથી તે પાછું ઘરે જઈ શકશે નહીં. તો મિત્રો, આજે આપણે આવા જ વ્યવહારિક દાખલાની સમજ મેળવવાના છીએ. ચાલો આગળ જોઈએ. નીચેના દાખલા ગણો. 1 નંબરની રકમ જુઓ. દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. રફી પાસે કેટલી મીણબત્તી હતી? 153. પાડોશે બીજી વધારે 237 મીણબત્તી આપી. તેના મિત્ર પાડોશે બીજી વધારે કેટલી મીણબત્તી આપી? 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? રફી પાસે મીણબત્તી છે, તેનો મિત્ર તેને આપે છે બરાબર. આપણે શું શોધવાનું છે અહીંયા? કોની સંખ્યા? કુલ મીણબત્તીની સંખ્યા શોધવાની છે બરાબર ને. રફી પાસે મીણબત્તી હતી, એનો મિત્ર પારસ એને આપે, તો રફી પાસે મીણબત્તી વધે કે ઘટે? વધી જાય ને. તો એ શું કરશે? તો આપણે કુલ મીણબત્તીની સંખ્યા શોધવા માટે શું કરશું? આ બંને સંખ્યાનો સરવાળો કરશું બરાબર ને. તો મિત્રો, શું તમે અનુમાન લગાવી શકો કે 153 પ્લસ 237 બરાબર કરીને પ્રશ્નચિહ્ન આપ્યું છે, શું સરવાળો 400 થી વધારે છે કે ઓછો? તમે આ બે સંખ્યાનો સરવાળો કરો તો શું જવાબ 400 આવે છે? એટલે કે 400 જેટલો છે કે 400 કરતા વધારે પણ હોઈ શકે કે ઓછો પણ હોઈ શકે? તો શું તમે એ અનુમાન કરી શકો? તો ચાલો જોઈએ. 153 મીણબત્તી હતી. કોની પાસે? રફી પાસે. પ્લસ 237 મીણબત્તી કોણે આપી તેને? તેના મિત્ર પારસે. પારસે આપી. આપણે શોધવાની છે કુલ મીણબત્તી. કુલ મીણબત્તી બરાબર ને. 3 માં 7 ઉમેરે તો કેટલા થાય? 10, 200 પડી પડી 1, 1 ને 5, 1 ને 5, 6, 6 માં 3 ઉમેરે તો કેટલા થાય? 6 માં 3 ઉમેરશું તો 9, 1 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 1 માં 2 ઉમેરો, કેટલા થયા? 1 માં 2 ઉમેરીએ તો 3. તો કુલ મીણબત્તી કેટલી થઈ રફી પાસે? 390. તો 390 400 થી વધારે છે કે ઓછા? એકદમ સાચો જવાબ છે. 390 એ 400 થી ઓછા છે. તો આપણો જવાબ આવ્યો, જવાબ રફી પાસે 390 કુલ મીણબત્તી થઈ. કેટલી થઈ રફી પાસે કુલ મીણબત્તી? 390
નેણી મીણબત્તી થઈ. સરવાળો 390 થયો, જે 400 કરતા ઓછો છે. બે નંબરના દાખલાની રકમ જુઓ. ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે. ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે. બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે? એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. આપણે શું શોધવાનું છે? બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે એ શોધવાનું છે. બંને ડબ્બાની કુલ સંખ્યા શોધવાની છે, બરાબર ને? બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો થાય છે એ આપણે શોધવાનું છે. તો શું કરશું? બંને સંખ્યાનો સરવાળો 132 એક ડબ્બાના લોકો પ્લસ 129 બીજા ડબ્બાના લોકો, બરાબર આપણે શોધવાના છે બંને ડબ્બાની ના લોકોની કુલ સંખ્યા, બરાબર ને? કુલ લોકો, બરાબર. બે માં નવ ઉમેરશું તો કેટલા થાય? 11. 11 નો 1 વડી ફરી 1. 1 ને 3, 1 ને 3 4, 4 ને 2 6. 1 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 1 માં 1 ઉમેરીએ તો 2. કુલ લોકો કેટલા છે બંને ડબ્બા થઈને? 261, બરાબર. જવાબ તો ટ્રેનના બંને ડબ્બા થઈને કુલ 261 લોકો છે. બંને ડબ્બા થઈને કેટલા લોકો છે? 261 લોકો છે. સમજાઈ ગયું? જવાબ ટ્રેનના બંને ડબ્બા થઈને કુલ 261 લોકો બેઠા છે. કેટલા લોકો બેઠા છે ટ્રેનમાં? કુલ બંને ડબ્બા થઈને 261 લોકો બેઠા છે. ત્રીજા દાખલાની રકમ જુઓ. એક ટોપલામાં 544 કેરીઓ હતી. એક ટોપલામાં કેટલી કેરીઓ હતી? 544. તેમાં બીજી 288 કેરીઓ નાખી. બીજી કેટલી કેરી નાખી ટોપલામાં? 288 કેરીઓ નાખી. હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ? ટોપલામાં 544 કેરી હતી અને એમાં બીજી 288 કેરી નાખી, તો ટોપલામાં કેટલી કેરી થઈ એની સંખ્યા આપણે શોધવાની છે. એટલે કે કુલ કેરીની સંખ્યાઓ આપણે શોધવાની છે. શું શોધવાનું છે? કુલ કેરીની સંખ્યા, કે ટોપલામાં કેટલી કેરી છે એ આપણે શોધવાનું છે. 544 કેરી ટોપલામાં હતી પ્લસ 288 કેરી બીજી ટોપલામાં નાખી, બરાબર ને? આપણે શોધવાની છે કુલ કેરીઓ. ટોપલામાં કેટલી કેરીઓ થઈ છે એ આપણે શોધવાનું છે. 4 માં 8 ઉમેરશું તો કેટલા થાય? 12.
પાંચનો બગડો વડી પડી એક, એકને ચાર, પાંચ, પાંચમાં આઠ ઉમેરી તો કેટલા થાય? પાંચમાં આઠ ઉમેરો કેટલા થશે? તેર, તેરનો તગડો વડી પડી એક, એકને પાંચ, છ, એકને પાંચ છ, છમાં બે ઉમેરો, એકને પાંચ છ, છમાં બે ઉમેરીએ તો આઠ, છમાં બે ઉમેરીએ તો આઠ થાય. બરાબર છે તમારો જવાબ? તો કુલ કેરીઓ કેટલી થઈ? 832. જવાબ, તો હવે ટોપલામાં કુલ 832 કેરીઓ થાય. કેટલી થાય કુલ ટોપલામાં કેરી? 832 કેરીઓ થાય. તો મિત્રો, તમે દાખલામાં સમજ પડી ગઈ? તમને મજા આવે છે? મજા આવે છે? તો મિત્રો, આજે આપણે વ્યવહારિક કોયડાની સમજ મેળવી. મને તમને જોઈને લાગે છે કે તમારા ચહેરા ઉપર બહુ ખુશી છે, તમને દાખલા ગણવાની ખૂબ મજા આવી લાગે છે, હે ને? તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.